કે કા ઇઝ નથિંગ લાઈક કાસ્ટ કાસ્ટ ઇન સનાતન સનાતન ધર્મ હિન્દુ ધર્મમાં જેવું હોતું નથી તમારા વેસ્ટર્ન કલ્ચરમાં કાસ્ટ હોય છે અમારામાં કાસ્ટ હોતું જ નથી કારણ કે કાસ્ટ મીન્સ જાતિ જે જન્મથી ડિસાઇડ થાય છે કે આની જાતિ કેવી આ માણસ આ ઘરમાં જન્મ્યો તેથી હવે આની જાતિ આ થઈ ગઈ જાતિ એ જન્મના બેઝિસ પર નિશ્ચિત થાય છે એ વર્ણાશ્રમ ધર્મ નથી વર્ણ નથી એ વર્ણ અને જાતિ ભિન્ન વસ્તુ છે વર્ણ અને જાતિ ભિન્ન વસ્તુ છે જાતિ ઇઝ ડિસાઇડેડ બાય બર્થ જાતિ એ જન્મથી થાય છે જન્મથી નક્કી થાય છે કે ભાઈ આનો આની જાતિ આની જાતિ આની જાતિ આ વર્ણ જે છે તે જાતિ નથી ભગવાન સ્વયં ગીતામાં કહે છે પણ કે જાતિથી વર્ણ નિશ્ચિત થતો નથી કેવલ જન્મ થી વર્ણ નિશ્ચિત નથી થતો વર્ણ નિશ્ચિત થાય છે એના ગુણકર્મ વિભાગથી જે ગીતામાં કહે છે કે ચાતુર મે આ શ્રિષ્ટમ ગુણ ગુણ કર્મ વિભાગ છે ગુણ અને કર્મ નિશ્ચિત થાય છે કે વર્ણ શું હોય છે હા હા કોઈ કર્યો બોલો તો બ્રાહ્મણત્વાદી વર્ણો ને બ્રાહ્મણત્વ બ્રાહ્મણત્વાદી દેવતાવાદ કરીને ગ્રંથ લખ્યો પુરુષોત્તમજી એ બ્રાહ્મણત્વાદિ દેવતા દેવતાવાદ હમ એમાં પુરુષોત્તમજી એમ કહે છે કે બ્રાહ્મણત્વ જે વર્ણો છે એ જન્મ જન્મના સિદ્ધ જાતિઓના રૂપમાં નથી કેમ કેમ કે વ્યક્તિ પોતાના ગુણ અને કર્મથી થી ડિસાઇડ કરે છે કે કયો વર્ણનો છે શાસ્ત્ર એનાથી ડિસાઇડ થાય છે શાસ્ત્ર એનાથી ડિસાઈડ કરે છે કે આ બ્રાહ્મણ ખરેખર બ્રાહ્મણ છે કે નહીં જો એ બ્રાહ્મણ અધ્યયન અધ્યાપન દાન વગેરે જે ષડધર્મો છે બ્રાહ્મણના અને જે બ્રાહ્મણના જે અગ્નિહોત્રિ કર્મો છે તે કરતો હોય જો એ અધ્યન અધ્યાપન દાન પ્રતિગ્રહ આ બધા જે વગેરે જે ષડ ધર્મો છે યજ્ઞ યાગ આ બધા કરતો હોય કરાવતો હોય અને શાસ્ત્રને કન્ટિન્યુઅસલી સ્વાધ્યાયો ધ્યેતવ્ય વર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપિત ઉપનયન સંસ્કાર થયો હોય ઉપનયન સંસ્કાર દ્વારા એમના જે વ્યક્તિની અંદર દેવતાનો પ્રવેશ થયો હોય ઉપનયન સંસ્કાર દ્વારા એ બ્રહ્મ બ્રહ્મ દેવતાનો પ્રવેશ થયો હોય ક્ષાત્ર દેવતાનો પ્રવેશ થયો હોય વૈશ્ય દેવતાનો પ્રવેશ થયો હોય તો એ દેવતા અથવા વૈશ્ય દેવતા શુદ્ધ એ બધા દેવતાનો પ્રવેશ થાય તો એ બ્રહ્મ દેવતાનો પ્રવેશ થવાથી બ્રાહ્મણ થાય છે ક્ષાત્ર દેવતાનો પ્રવેશ થાય તો ત્યાં ક્ષત્રિય બને છે તો તત દેવતા નો એ વ્યક્તિમાં પ્રવેશ થાય તો એ તત્ત્વ વર્ણને એચીવ કરે છે અને દેવતા ત્યારે જ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી કર્મ કરે એના વર્ણના પ્રમાણે જો વર્ણથી બહાર પ્રમાણે કર્મ કરે તો દેવતા પાસે વિલુપ્ત થઈ જાય અને દેવતાનું રહેવાનું સ્થાન છે જનેવું જનેયુ જ્યાં સુધી ધારણ કરે ત્યાં અને જનેવું ધારણ કરીને એ વ્યક્તિ અનુષ્ઠાન કરે જે ઉપાસના કરે જે પણ પ્રકારની જનો ધારણ કર્યા બાદ એનો જે કર્તવ્ય બને છે સંધ્યા આદિ ઇત્યાદિ એ સર્વ કઈ વ્યવસ્થિત રૂપે કરે તો એ દેવતા ત્યાં સ્થિત રહે છે નહીં તો વળી પાછા દેવતા તિરોભૂત થઈ જાય છે ત્રણ દિવસ સુધી સંધ્યા વંદન ના કરો તો પાછું દેવતા તિરોભૂત થઈ જાય દેવતા તિરોભૂત થઈ જાય તો પાછો બ્રાહ્મણ તો જતો રહે તો કાસ્ટ નથી વર્ણ છે આપણા માર્ગમાં આપણા હિન્દુ સનાતનમાં અને વર્ણ ડિસાઈ થાય છે કે નહીં એનામાં બ્રહ્મદેવતા જો થાય તો એને બ્રાહ્મણ કહેવાય ક્ષાત્ર દેવતા પ્રવિષ્ટ થાય ક્ષત્રિય કહેવાય તો એ અને દેવ એ દેવતા ક્યારે પ્રવેશ થાય છે અને ક્યારે તિરોભૂત થઈ જાય છે જ્યારે આ બધા કર્મો તત્ત વર્ણના જે જે કર્મો છે અને કર્તવ્યો છે એ જો વ્યક્તિ હોય નિર્વહન કરતો હોય બધા તો એ દેવતા ત્યાં સ્થિત રહે છે જો એ અધર્માનુચરણ કરે તો દેવતા વિલુપ્ત થઈ જાય છે ત્યાંથી એનું બ્રાહ્મણત્વ હતું જતું રહે બસ આ આ જ પ્રકાર એકદમ સિમ્પલ પ્રકાર છે એટલે અને વર્ણનો પ્રમોશનનો પણ એક સિસ્ટમ છે ડેવલપ થયેલી છે આપણા સનાતન ધર્મમાં અને વર્ણ ડિમોશનની પણ સિસ્ટમ છે ધારો કે તમે 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 બ્રાહ્મણ બ્રાહ્મણ હતા બધા બધા વર્ણના જે કર્તવ્યો છે તેનું નિર્વહન બહુ સારી રીતે કર્યું પણ ધારો કે તમારી નેક્સ્ટ જનરેશનમાં એ બ્રાહ્મણ ના જે કર્તવ્યો તેનું પરિપાલન ન કરી શક્યું ધારો નેક્સ્ટ જનરેશનમાં કોઈ તમારા એવા તમારા પુત્ર ઇત્યાદી એવા ઉત્પન્ન થયા કે કેમણે નથી થતું તો વર્ણ ડિમોટ થઈ જાય છે વર્ણમાં ભલે તમે બ્રાહ્મણના ઘરે જન્મ્યા તમે બ્રાહ્મણ જેવા કર્મ ન કરો બ્રાહ્મણના જે કર્તવ્યો છે નિર્વહ ન કરો ધર્મ શાસ્ત્રના પ્રમાણે ધર્મસૂત્રના પ્રમાણે તો તમારો વર્ણ ડિમોટ થઈ જાય ભલે તમે પછી બ્રાહ્મણના ઘરે જન્મ્યા ત્રિવેદીના ઘરે જન્મ્યા હોય કે ચતુર્વેદીના ઘરે જન્મ્યા હોય શર્માના ઘરે જન્મ્યા હોય કે ગોસ્વામીના ના ઘરે જન્મ્યા હોય ડઝન્ટ મેટર કોઈના પણ ઘરે જન્મ્યા હોય તમે કર્તવ્ય નથી કરતા તમે એ ધર્મનું પરિપાલન નથી કરતા તમારું ડિમોટ થઈ જશે જેમ જોબ પર તમારા લોકોનું ડિમોશન થાય ને કદાચ કોઈકનું ડિમોશન નથી બિચારો સારું પરફોર્મ ન કરતો હોય કોઈ કોઈ વ્યક્તિ તો જોબમાં ડિમોટ થઈ જાય કા તો ફાયર થઈ જાય ફાયર કરી દે જોબમાંથી જાઓ ઘરે તો એવી રીતે વર્ણવ્યાસ વ્યવસ્થામાં પણ ડિમોશનનો પ્રકાર છે કે તમે જો કરતા હોય જે વસ્તુ તમારે કરવી જોઈએ તો તમે ડિમોટ થઈ જશો નેક્સ્ટમાં તમને ગેપ પણ આપવામાં આવે કે તમારે જેમ પરફોર્મન્સ ઇવેલ્યુશન થતું હોય તમે બધા જોબ પ્રોફેશનલ હો તો તમને ખબર હશે કે ઇયર એન્ડમાં તમારું પરફોર્મન્સ ઇવેલ્યુએશન થાય કે તમે કેવું તમે શું કર્યું આખા વર્ષો દરમિયાન અને પછી તમને એક રેટિંગ આપવામાં આવે કે તમે સારું કર્યું ખરાબ કર્યું શું કર્યું એના પ્રમાણથી તમારી સેલેરી ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય વગેરે વગેરે તો એવી રીતે અહીંયા પણ વર્ણમાં તમને એક પરફોર્મન્સ ઇવેલ્યુશન થાય તમે કર્યું શું આ બધું કેટલા અધર્મો કર્યા કેટલા ધર્મનો કેટલા ધર્મનું ધર્માચરણ કર્યું કેટલું અધર્માચરણ કર્યું હવે અધર્માચરણ જો બહુ વધી જાય તો એ લોકો ટાઈમ ગેપ આપે કે જો તમે સુધારો હો નહીં તો તમારા તમારું વર્ણ જે છે જતું રહેશે ને તો એ સુધારવાની પણ અવધિ આપવામાં આવે છે કે તમે આને સુધારો અને છતાંય જો એ ન સુધરી શકે જો એ ધર્મના માર્ગ પર ના આવી શકતો હોય કે ના આવતો હોય ના આવવા માંગતો હોય તો ડિમોટ થઈ જાય છે વર્ણમાં પછી બ્રાહ્મણથી ક્ષત્રિય થઈ જાય છે અને ક્ષાત્ર ધર્મ પણ જો ન કરતો હોય નિર્વહન તો ક્ષાત્ર થી ક્ષત્રિય થી એ ચ્યુત થઈને એ વૈશ્ય થઈ જતો હોય છે વૈશ્ય ના ધર્મ એ પરિપાલન ન કરી શકતો હોય એક ચ્યુત થઈને તે ક્ષુદ્ર થઈ જતો હોય છે ક્ષુદ્રનો જો નિયમનો પરિપાલન ન કરતો હોય તો વર્ણ વર્ણે ઇતર થઈ જતો હોય છે વર્ણથી બહાર થઈ જતો હોય છે તો આ જન્મના નથી કાસ્ટ નથી તમે જે તમે તમારા કર્મો એવા છે એ પ્રમાણે ડિસાઈડ થાય છે આવી સમજમાં આને વર્ણ કહેવાય અચ્છા રિવર્સ પ્રોસેસ પણ પોસિબલ છે વર્ણમાં પ્રમોશનનો તમે શુદ્રના ઘરે જન્મ્યા હો काम जे ब्राह्मण जेवा होय बघा न परिपालन करता हो तयन अध्यापन यज्ञ याग दान प्रतिग्रह उपनयन संस्कार द्वारा एवढे संध्यावंदन इत्यादी गायत्री मंत्र उपदेश गायत्री मंत्र ना उपदेश नंतर संध्यावंदन इत्यादी शास्त्र अध्ययन अध्यापन टीचिंग एन्ड लर्निंग એ કન્ટિન્યુસલી જો કરતા હો જેટલા પણ બ્રાહ્મણના ધર્મો છે એ બધા બ્રાહ્મણ ધર્મનું પરિપાલન કરતા હોય તો તમારું પ્રમોશન થાય તો પ્રમોશન પણ પોસિબલ છે કારણ કે તમે એ બધા કામ કરી રહ્યા છો તો પ્રમોશન જે છે એ અત્યારે કલયુગમાં પોસિબલ નથી કારણ કે કલયુગમાં કાલ જ એવો છે કે બધા પાષંડી જ પ્રકટ થાય છે મોસ્ટલી નાઇન્ટી નાઇન પરસેન્ટ પ્રજા પાષંડી જ હોય છે પાખંડી જ હોય છે કલયુગના કાલના ઇન્ફ્લુઅન્સના કારણે તો કલયુગમાં પ્રમોશન ઓફ ધ વર્ન ઇઝ નોટ પોસિબલ ઓનલી ડિમોશન પોસિબલ અને દ્વાપર જે છે તેમાં પ્રમોશન થતું હતું ઘણા લોકોનું પ્રમોશન થતું હતું જ્યાં શુદ્ર બ્રાહ્મણ થઈ જતો હતો જ્યાં વૈશ્ય ક્ષત્રિય થઈ જતો તો ક્ષત્રિય બ્રાહ્મણ થઈ જતો હતો જ્યારે મહાપ્રભુ જેમને ભેટવા આગળ આવી રહ્યા હતા રૂપ સનાતનને તો ત્યારે અટકાવ્યા કૃષ્ણ ચૈતન્ય કહ્યું કે ઉભા રહો એક મિનિટ એમને